ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના હોદ્દેદારની અઢી વર્ષની અવધિ પૂર્ણ થતાં યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અરુણસિંહ રણા સતત સાતમી વાર બિનહરીફ તરીકે ચૂંટાયા હતા તો વાઇસ ચેરમેન તરીકે કરસનભાઈ પટેલની પુનઃનિયુક્તિ કરવામાં આવી હતી ભરૂચ નર્મદા જિલ્લાની સરકારી ક્ષેત્રની અગ્રીમ બેંક એવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં છેલ્લી સાત તમથી ચેરમેન તરીકે ચૂંટાતા અરુણસિંહ રણાની વધુ એક વખત બિનહરીફ નિયુક્તિ થઈ હતી તો તેઓના સહયોગી અને વર્તમાન વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવતા સહકારી બેંકના નવા અધ્યક્ષનો પ્રારંભ થયો હતો અરુણસિંહ રણાએ આભારની લાગણી વ્યક્ત કરવા સાથે તેઓ પ્રથમ વખત ચેરમેન બન્યા હતા ત્યારે બેંકની ગણતરી નબરી બેંકમાં થતી હોવાનું જણાવી હાલમાં બેંકમાં બાવીસ ટકા ડિવિડન્ડ ચૂકવાતું હોવાનું કહ્યું હતું સહકારી ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર અરુણશ્રી શ્રી રણા ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને સ્ટેટ કો ઓર્પોરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર તરીકે સેવા આપે છે તે ઉપરાંત અનેક સહકારી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલ છે કો ઓર્પોરેટિવ બેન્કમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની અવધિ પાંચ વર્ષની હોય છે જ્યારે હોદ્દેદારોની અવધિ અઢી વર્ષની હોય છે જે પૂર્ણ થતાં બેંકના સભાખંડમાં નાયબ કલેક્ટર જેવી દેસાઈની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય સહિત સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ઓગણીસ વર્ષ થયા છે ત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકનું ભંડોળ ખૂબ આગળ વધી રહેલું છે થાપણો પણ વધી રહેલી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક બાવીસ ટકા ડિવિડન્ડ ગુજરાતમાં એક પ્રથમ બેંક છે મને એનો ગૌરવ છે ખેડૂતો થકી આ બેંક છે ખેડૂતોના વિકાસ માટે પણ હંમેશને માટે અમે સૌ બોર્ડના ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હંમેશા મથામણ કરતા હોય છે અને બેંકના થાપણદારનું જતન કરી અને વિકાસલક્ષી કૂચ કરતા હોય છે ત્યારે ફરીથી હું ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન આજે બનેલો છે ત્યારે મને આનંદ છે સતત એકસો ને બાર વર્ષ આ જૂની બેંક છે અને સૌથી વધારે ટર્મ જો કોઈ બેસાડેલો હોય તો આ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લાની જનતાનો હું અંતઃકરણપૂર્વક વંદન કરું છું નમસ્કાર કરું છું